મિત્રો, સવારના કેટલા વાગી ગયા છે? 7 વાગી ગયા છે. બધા ઘરમાં ઉઠી ગયા છે. મમ્મી ચા બનાવે છે. મમ્મી ચા બનાવી નાખો? બધું નાખી દીધું અંદર? હા, બધું નાખી દીધું. શું શું નાખ્યું? ચા ખાન નાદુ ને આપણા છોકરાઓને પીવા માટે દૂધની ઠેલી પણ અલગ રાખી દીધી છે. કમલેશ શું કરે છે આપણે જોઈ જોઈએ. કમલેશ શું કરો છો? ચાર્જિંગ રમવા ચાર્જિંગ નથી થતું. બે ચાર દી થી હતો મૂકી દે, એમાં ચાર વાર લાગે, બબે કલાક તો થાય. તમે હજુ હમણાં ચાર્જિંગ મૂકી અને તમે કાઢી નાખો તો શું થાય? પછી અમાર કામ નો હોય મોબાઈલ નો? પછી કામ ચાલુ કરી દીધું. હે પ્રિયાંશ, હાય પ્રિયાંશ, હાય હાય પ્રિન્સ. પ્રિન્સ અને પ્રિયાંશ રમી રહ્યા છે. તમે જોવો છો, કાલ તો બહુ જ મજા આવી, જેની કોઈ વાત જ ના કરી શકાય એટલી મજા આવી. તમારે આવી પિકનિક અમારા માટે મહિનામાં એકાદી બે વાર તો ગોઠવી જ નાખવી કમલેશ, જેથી કરીને નેક્સ્ટ મંથ બી આવતા વીકે લગભગ થાય છે. બહુ મજા આવશે એવી. હે, પણ ઇન સિક્રેટ અત્યારે છોકરાને કહી દઈએ તો કોઈ બી જાય. એટલે આવતા વીકે લગભગ ફાઇનલ છે, તો જોવાનું ભૂલતા નહીં. અને અમે હમણાં પાછા હમણાં આવી રહ્યા છે બહુચરાજી દર્શન કરવા માટે. ગમન સાંથલના ગામમાં પણ જવાના છે. સાંથલ, સાંથલ ગામની અંદર ગમન સાંથલ જે નામ છે તમે તો ઘણા બધા સાંભળ્યું હશે. ત્યાં પણ જવાના છે દર્શન કરવા માટે. તો બહુચરાજી દર્શન કરવા માટે જવાનું છે ખાલી. તો જોજો ખાલી. આ કહી દે પ્રિન્સ અને પ્રિયાંશ રમી રહ્યા છે. તે બધા વિડીયો લીધા. એક આજે એક વિડીયો લેતું. શું? ઘણા મિત્રો પૂછે છે કે કમલેશ મોદી સવારે શું ખાય છે ચા ના નાસ્તામાં, એ બતાવજો. ચા ના નાસ્તામાં? હા હા. તમે ચા ના નાસ્તામાં પા ઓલા ગાંઠિયા ખાવ છો? ગાંઠિયા ચવાણું. અમે રોટલી ખાઈ. તો બતાવો રોટલી. હજી બની નથી, મેં બતાવી દીધું. ચા બહેનો ખાલી. ચા બહેનો ને હમણાં રોટલી બનશે. તમને એટલા માટે કે આપણા ગુજરાતી ઘરમાં આવી રીતે જ હોય છે. હા, રોટલી ને ચા. ચા રોટલી અને મને તો જો કે શાક જોઈ. ચા રોટલી ને શાક અથવા ચટણી તીખાસ જોઈ. મને એનો ચટણી બનાવવાનું કે હવાર હવાર. હા, સવાર સવાર માં મારે શાક ના હોય ને તો કમલેશ ને કહું કે કમલેશ મને ચટણી બનાવી દે ફટાફટ. તો ચટણી અને રોટલી ને ચા, મરચા વઘારેલા હોય તો મરચા, રોટલી ને ચા. મને તીખાસ જોઈ ટૂંકમાં, નહી તો હું નાસ્તો ના કરી શકું. મજા ના આવે. મજા નો આવે મને. એ ઘણા લોકો કમલેશ એવું પૂછે છે કે નીતાબેન તમે તમારા એજ્યુકેશન વિશે વાત કરો, તમે એનો આખો બ્લોગ બનાવો. તો તમે શું કહેશો આપણા એજ્યુકેશન વિશે? એજ્યુકેશન વિશે બધાની માન્યતા ને બધાની રીત અલગ અલગ હોય છે. મેં ખાલી એજ્યુકેશન મારા મંતવ્ય પ્રમાણે કે નીતાને સ્ટડી એટલા માટે આગળ આપણે કરવાનું કીધું હતું કે આગળ ક્યારેક કોઈ દિવસ કઈ એવી મુસીબત આવે જીવનમાં તો એનો એ સામનો કરી શકે. નહીં કે પોતાના ગુજરાન માટે નહીં, નોકરી કરવા માટે કમલેશ મને નથી ભણાવી. હું જો કે એમ એ ફર્સ્ટ હતું મારું, એમનું ફર્સ્ટ વર્ષ હતું ત્યારે મારા મેરેજ થઈ ગયા હતા. પછી આગળનું જે ભણવાનું હતું એ મને કમલેશ ભણાવી છે અને મને નોકરી કરવા માટે નથી ભણાવી. જો કે એને અમે સારું પાસું પણ વિચારીએ અને નબળું પાસું, કોઈ બી પગલું ભર્યા પહેલાં અમે સારું પાસું પણ વિચારીએ અને નબળું પાસું પણ વિચારીએ કે ભવિષ્યમાં જો કાંઈ આવું બને, જો કે ના બને એવું કાંઈ, જો એવું કાંઈ બને તો હું હોય તો હું આ છોકરાઓને નોકરી કરીને કે ગમે એ કંઈ કરીને એ છોકરાઓને ઉછેર કરી શકું અને ઘરનું ગુજરાન ચલાવી શકું. પણ એવી નોબત કુદરત નહીં આવવા દે અને એટલા માટે કમલેશે ભણાવી છે મને કે હું ના હોય ને તો
તારે કોઈનું મોતાજ ના થવું પડે, કોઈનો આશરો ના લેવો પડે. એટલે મને કે નીતા સૌથી મોટા મોટો એ કે પુરુષને છે ને જ્યારે માથે દેડો આવી જાય ને, માથે જ્યારે ભાર આવી જાય ને, તો એ ડબલ કામ કરવા માંડે. હા, ડબલ કરે. અને એને પોતાની જે કહેવાય ને, એક કઈ રીતના જ્યારે જ્યારે તકલીફ આવે ત્યારે તમને એનો રસ્તો સૂજે, બાકી રસ્તો ના સૂજે. જ્યારે તમે મુસીબતમાં હો, તકલીફમાં હો, અને જ્યારે સંઘર્ષ ત્યારે જ થાય કે ત્યારે તમને જ્યારે કોઈ રસ્તા ના સૂજે, પણ તમારે દોડતું રહેવું પડે છે. હું મારા લાઈફની અંદર છે ને કોઈને કહેવાય નહીં, પણ તમને આજે કહું છું, ઘણા કોઈ દિવસ ક્યારે નથી કીધું, ક્યારે મારી બ્લોગમાં કે કોઈ દિવસ નથી કીધું, અને આજે હું તમને કહું છું કે કોઈ પણ કામ કરો ને એવું દિલથી કામ કરો કે સારું, દુનિયા તમને છે ને સલામ કરવી જોઈએ. સાચી વાત છે. મારી જે મોબાઈલની દુકાનની અંદર ડાઉનલોડિંગનું મારું મોટા મોટું કામકાજ છે ને ડાઉનલોડિંગનું હતું, અને અત્યારે તો પછી ઓનલાઈન આવી ગયું, પછી બધું એમાં ઓછું થઈ ગયું, પણ એ ડાઉનલોડિંગમાં જે હું કામ કરતો ને, તમે માનશો નહીં, રોજના સવારે હું જાઉં ને એની પહેલાં તો મારા ત્યાં આગળ લાઇનમાં કસ્ટમર ઊભા રહેતા, ગામડેથી અને ક્યાંથી ક્યાંથી, વિદેશમાંથી પણ ડાઉનલોડ કરવા માટે આવેલા હતા. બોલ નહીં, વિદેશમાંથી પણ ડાઉનલોડ કરવા માટે આખી હાર્ડ ડિસ્ક લઈ ગયા હતા મારી પાસે, અને આખું ડાઉનલોડ કરાવી ગયા હતા. એટલે કહેવાનો મીનિંગ એ છે કે જીવનમાં કામ એવું કરો કે તમને માણસો ગોતતા આવે. મોચી બનો ને સાહેબ, મોચી તો તમારા સિટી કે તમારા શહેરથી તમારા જેવું મોચીનું કામકાજ કોઈ ના કરે, કોઈ ના કરી શકે. એટલે હું ડાઉનલોડિંગની મારી લાઈફ હતી ને, મેં વિચાર કરી નાખ્યો હતો કે આ જેટલા પણ બધા લોકો જે ગીતને બધું સાંભળે છે એ મારી દુકાનથી ડાઉનલોડ કરવા જોઈએ, એના માટે મારે શું કરવું છે. તો એના માટે હું તમે માનશો ને, એટલી બધી હાર્ડ ડિસ્કો મારી પાસે પડી છે, નવા ગીત, ગુજરાતી ગીત, ભજન, ટોટલી ડાકલાથી માંડી કોઈ પણ ગુજરાતી સાહિત્ય માગો, હિન્દી માગો, કોઈ પણ વસ્તુ માગો ને તમે, તો બધું મારી પાસે એક નંબરની વસ્તુ. મારી પાસે બે નંબરની વસ્તુ હું રાખતો જ નહીં. મારે ખાલી ઓનલી ફોર સારા માણસો, સારા વ્યક્તિ અને જે સંગીતના શોખીન હોય ને એ લોકો માટે જ હું કામ કરતો. અને કેસેટો કેટલી ભેગી કરી દીધી તમે? કેટલી કેસેટો છે ને તમે માનવામાં નહીં આવે, એટલી હું ભંગારમાં આપું ને તો મારે એટલા પૈસા, પણ હું એવો માણસ છું કોઈ ભંગારમાં એનું આપ, હા એમને આપી દઉં, પણ બાકી હું વેચતો નહીં. એનું કારણ છે કે એ મારો બિઝનેસ છે નહીં, એટલે બિઝનેસને હું ક્યારે વેચું નહીં. હા, હું કોઈ એમ કે મારે જોઈ છે તો હું એમને એ લોકોને ગિફ્ટમાં આપતો, પણ વેચવાની નહીં. કારણ કે વેચવાથી શું છે કે અમુક જે મને થોડુંક અંદરથી બધું એવું થાય કે વેચાય નહીં આ બધી વસ્તુ. અને એના પછી તમે જુઓ છો કે એ કામ કર્યા પછી મેં બેસ્ટ સારું પરફોર્મન્સ આપ્યું હતું. અમારી જિંદગીનો નિયમ છે કે અમે કોઈ બી વસ્તુ પેલી વાર લઈને તો નવી વસાવી, અને જૂની વસ્તુ થઈ જાય ને તો કોઈ દી વેચીએ નહીં, અમે કોઈને આપી દઈએ. હજુ પણ એ નિયમ, હજી પણ એ નિયમ છે. ક્યારે કોઈ દિવસ અમે વસ્તુ વેચતા જ નથી. સ્કૂટી હોય ને, સ્કૂટી નથી વેચી. મને 3000 ની અમારી ત્યારે પરિસ્થિતિ નહોતી, ત્યારે મને કમલેશે 3000 ની લીધી હતી ને, 3000 ની સ્કૂટી લઈ દીધી હતી. એ મેં બે વર્ષ કે કેટલા વર્ષ આપણે વાપરી, હા એના કરતાં પણ વધુ વાપરી છે, અત્યારે યાદ પણ નથી. એ સ્કૂટી અમે કોઈ છોકરીને આપી દીધી ને, આપણે એ સ્કૂટી શીખવા માટે આપી દીધી, અને પછી એ દીકરીને દઈ દીધી, આપણે લીધી જ નથી પાછી. કે ભલે અત્યારે બીજા ભાઈ વાપરે છે, એટલે ક્યારે વસ્તુ વેચવાની જરૂર નથી, પણ પછી વાપરે બીજા બધા, બાકી વેચીએ નહીં અમે. હજુ આ ગાડી પડી છે ને તો નીતા ને આપી દઈશ, બાકી વેચીશ નહીં. થેન્ક યુ સો મચ કમલેશ. જિંદગીમાં છે ને આ બધા નિયમ જ તમને આગળ લઈ જાય, બાકી એવું નથી કેતા કે તમે પણ જીવનમાં તમારું એક લક્ષ્ય હોવું જોઈએ, તમારે નિયમ હોવો જોઈએ. જો નિયમ હશે ને તો જીવન તમે ધારો નહીં કરી શકશો. બાકી તો આ જીવનની અંદર છે ને ગમે એટલી કરો ને તો માયા છે બધી, બધી માયા મૂડી મેલીને એક સવારે એક દિવસ જવું પડશે, એવું ના આવે એક દી જવાઈ જવું, આપણે પાછું આવડે નહીં ને બધું પાછું. તમે કોમેન્ટ કરજો શું આવે, કારણ કે બધી અંદરથી વાતો સ્ક્રિપ્ટ લઈને બેઠા હોય તો હમણાં બધી આખી મોઢે વાતો કરી દઈએ. જો આ બે જણા રમી રહ્યા છે, અને જોવાનું ભૂલતા નહીં, નવા નવા વિડીયો તમને જોરદાર મજા કરાવીશ, અને એ પાકું છે. હું તમને બધાને એક જ વાત કરીશ નીતા, કે જીવનમાં તમે જેવા છો ને
એવા જ રહેજો, કારણ કે તમને છે ને કોઈ વ્યક્તિ કે માણસે નથી બનાવ્યા, ઉપર વાળા એ બનાવ્યા છે. એટલે તમે જેવા છો ને એવા રહેશો ને તો એને અને આપણે બનાવ્યા છે ને તો એની પાછળ એનું કઈક મકસદ હશે, કઈક રહસ્ય હશે કે એને આપણે બનાવ્યા છે. તો ક્યારેય આપણે પોતાની જાતને નાની ના સમજવી. કે બીજું કે ઘણા મિત્રો બહુ જોઉં છું કે અત્યારે વેસન અને ફેશનમાં જે પૈસા બગાડો છો ને, નો બગાડતા, જરૂર હોય એટલું જ કરજો. બાકી જે ફાજુલ ખર્ચા છે ને, એક કહેવત છે કે જુવાનીનું નાણું ને ગટપણનું સાણું, એ તમે ભેગું કર્યું હશે ને તો તમને ભવિષ્યમાં કામ આવશે. કોઈ બી વસ્તુ નકામી નથી. તમે સાપ મરી ગયો હોય ને એને હંગરીને રાખો ને તો એ સાપ પણ કામ આવે છે. ચલો હવે તમે નાસ્તો બતાવી દીધો, આજે બહુ બધી આધ્યાત્મિક વાતો થઈ. ચલો, મમ્મી રોટલી બનાવે છે. આપણે પહેલી રોટલી કૂતરાની અને ગાયની ઉતારીએ છીએ, પછી આપણા માટે રોટલી બનાવીએ. એટલે આ કૂતરાની હું બનાવી અને હવે ગાયની રોટલી બનશે, પછી આપણા માટે રોટલી બનાવશે મમ્મી. કા જોઈ ગયો એ એ ભાઈ જોઈ ગયા. આપણે પ્રિન્સ ને પ્રિયાંશ રમી રહ્યા છે અને સાંજ થઈ ગઈ છે. તો કમલેશ આજે કડક ભગતમાં શૂટિંગ કરવા ગયા હતા એટલે ફોન આવ્યો હતો. લઈ લીધું મમ્મી એમ, એટલે ઘરે ફોન આવી ગયો કે હું પાર્સલ લઈ આવીશ. એટલે આપણા માટે પાર્સલ આવી ગયું છે, તમે જોઈ શકો છો. ખોલીને આપણે જોશું કે શું શું લઈ આવ્યા છે. આજે જે પાર્સલ આવ્યું છે એમાં છાશ આવી છે અને કઢી આવેલી છે, ખીચડી, સલાડ, દૂધી અને બટાકાનું શાક છે, તમે જોઈ શકો છો. દૂધી અને છાલવાળા બટાકાનું શાક છે અને સેવ ટમેટાનું શાક છે. દેખાવમાં તો બહુ મસ્ત લાગે મમ્મી. તારે શું ખાવું છે તું? મારે તો મારું ફેવરેટ સેવ ટમેટાનું શાક. સેવ ટમેટાનું અમે ઘણી વખત જમવા ગયેલા છીએ કડક ભગતમાં. કડક ભગતનું બહુ સરસ જમવાનું આવે છે. ચલો અમે જમી લઈએ.